પટ્ટી લેવાની છે, પુઠ્ઠું લેવાનું છે, પેન્સિલ લેવાની છે અને બીજું શું લેવાનું છે? કાટર. ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ઉપરથી નીચે સુધી પહેલા ઉપર ટીક કરવાનું છે અને નીચે ટીક કરવાનું છે. રીતે છોડી દેવાના છે અને પછી બેને વચ્ચેથી વાળી દેવાનું છે. અને ઉપર થોડી જગ્યા છોડીને ડોટ કરવાનું છે, એટલે તક્કો કરવાનું છે. અને હવે નીચે થોડી લાંબી થોડી વધારે જગ્યા છોડીને તક્કો કાઢી લીધી કરો. જોટીને સીધી લીધી આપણે અને કટ કરી નાખીએ કાટરની મદદથી. તમારે કાતર એકલે એકલે પકડવાની નથી. જે લાઈન દોરી હતી એ લાઈન આખી કટ કરી નાખી. હવે એને વાકું વાળીને બીજી બાજુ દોરી દેવું. એવી રીતે સેમ દોરી દેવાનું છે. મદદ લેવાની છે. આવી હોય તે ટીચરને બતાવે. વેરી ગુડ, વેરી ગુડ સૌર્ય. હવે આપણે એમાં મોબાઈલ મૂકીએ. જો ગરમ કરવાનું એટલે પ્લાસ્ટિકની બોટલમાં કાણું પડશે.
ગરમ થશે ને એટલે કાણું પડશે. કોઈ પણ છોકરાઓએ જાતે કરવાનું નથી. બોટલના બેઝ પર કાણું પાડવાનું છે, નીચે ઉપર કાણું પાડ્યું છે એની લાઈનમાં ઉપર. આપણે જે સ્ત્રો લીધી છે ને એમાં આપણે સ્ત્રો નાખવાની છે. હવે જે ઉપરનું કાણું છે ને એમાં એક સ્ત્રો નાખવાની છે આવી રીતના. જો અંદર નહીં જાય ને તો એમ થોડું વારીને નાખવાનો. ટુકડો કટ કર્યો છે એને નીચે નાખવાનો છે. એક ખાલી તમારી પાસે પ્લેટ હોય, આવું ડબ્બું હોય રખના હે ઓર વોટર ફીલ કરના હે. ઓકે, એટલે પક્ષી પાણી પીવા આવે ને એટલે બોટલ પડી નહીં જાય એટલા માટે એમને ચોંટાડી દીએ ને તો ફિક્સ થઈ જાય. જો ટીચર પાણી ભરે છે બોટલમાં, જો જો નીચેથી પાણી નીકળે છે ને, જો જો નીકળ્યું ને પાણી નીચેથી. પછી આ આખું બોક્સ ભરાઈ જાય, આ સ્ત્રો અંદર ડૂબી જાય ને એટલે પાણીને બહાર નીકળવા માટે હવા નહીં મળે એટલે પાણી બંધ થઈ જાય. પછી પક્ષી થોડું થોડું પાણી પી જાય એટલે પાછી આ સ્ત્રો પાણીમાંથી બહાર નીકળી જાય એટલે પાણીને બહાર નીકળવા માટે હવા મળે એટલે પાછું પાણી બહાર આવે. બોટલ કેપ પણ બંધ કરી દેવાની છે. ઓકે, હવે આ સ્ત્રો પાણીમાં ડૂબી ગઈ ને એટલે પાણીને બહાર નીકળવા માટે હવા નહીં મળે એટલે પાણી બહાર નહીં નીકળે. હવે બર્ડ છે ને આમાં ગાર્ડનમાં તમારે બહાર પાર્કિંગમાં તમે આ મૂકી શકો છો અને પક્ષી અહીંયા આવીને છે ને પાણી પી શકે છે.